વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓ સામે આકરા તેવર બતાવ્યા છે. જરોદ ગ્રામ પંચાયતે વેપારીઓને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ આપતા વેપારીઓએ મદદ માટે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાસે ગયા હતા અને ત્યારે મધુ શ્રીવાસ્તવે વેપારીઓને ખાતરી આપી કે તેઓ તેમના દબાણ દૂર નહીં થવા દે. જો કે તેઓ વેપારીઓને લોકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની પણ સલાહ જરૂર આપી. જો કે આ દરમિયાન મધુ શ્રીવાસ્તવનો દબંગાઈનો ચિરપરિચિત અંદાજ ફરી એકવાર સામે આવ્યો છે. તેમણે કહ્યું છે કે ધારે તે કરે એટલે ધારાસભ્ય, અને જ્યાં સુધી હું ધારાસભ્ય છું ત્યાં સુધી કોઈ બાંધકામ તૂટવા નહીં દઉં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે વહીવટી તંત્ર, પોલીસ કે કલેક્ટરની પણ તાકાત નથી કે દબાણ દૂર કરી શકે. મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે વાઘોડિયામાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરાતા નાના મોટા ધંધા કરતા 500 જેટલા લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ખરેખર મુસીબત આવી છે અને મુસીબતના દરમિયાનના અંદર બધા જ વેપારીઓ મારી પાસે આવ્યા. તમે કીધું કે હું આવું છું, પણ થોડુંક રસ્તો ક્લિયર રાખો. બાકી ધારાસભ્ય છું, ધારેલા ધારાસભ્ય ધારેલા કામ કરી શકે એને ધારાસભ્ય કહેવાય. બાકી ધારાસભ્યનું કંઈ કામ એવું નથી, ટકાવારી વખાર લેવા. એટલા માટે હું આજે આવ્યો છું કહેવા માટે કે કોઈ બી દબાણો છે, દબાણો ખરેખર થોડા દૂર કરી લો અને અવર જવરમાં કોઈ તકલીફ ના થાય. તૂટવા તો કોઈને નહીં દઉં, ચિંતા ના કરતા કોઈ વેપારીને ખાતરી આપું છું. જ્યાં સુધી હું ધારાસભ્ય છું, ભલે સ્ટેટવાળા આવે કે તાલુકાવાળા આવે કે જો પોલીસ ખાતો આવે કે કોઈ બી આવે, જ્યારે મેં કહી દીધું કે હું આવું છું એટલે વાત પતી ગઈ. ત્યારે કલેક્ટર બી આવે તો કલેક્ટરની બી તાકાત નથી. પણ ખરેખર આપણે એક સાચી દિશાએ ચાલવું જરૂરી છે. બનાસકાંઠામાં માવજી દેસાઈના નિવેદનનો વિડીયો વાયરલ થયો છે. ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન છે માવજી દેસાઈ. પાર્ટી જ આપણને હરાવતી હોય છે, માવજી દેસાઈનું નિવેદન છે. આપણને આપણા જ કાર્યકરો હરાવતા હોય છે. તો ધાનેરામાં થાવર ગામે આયોજિત કાર્યક્રમનો આ વિડીયો છે. 2017માં ધાનેરાથી હાર્યા હતા માવજીભાઈને, ક્યાંક હવે બળાપો પણ નીકળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ક્યારે કોઈ હરાઈ શકે એવી પરિસ્થિતિ બનવાની નથી. હજુ બીજા 25 વર્ષ શાસન થશે તો પણ એન્ટી ઇન્કમસી ઉભી થવાના કોઈ ચાન્સ નથી. આપણે ફક્ત ને ફક્ત ક્યાંક હારીએ છીએ તો મારે ન કહેવું જોઈએ, પણ આપણે આપણી પાર્ટી જ હરાવતી હોય છે. અને આપણે જ આપણે આપણા કાર્યકર્તાઓ આપણને ક્યાંક હરાવતા હોય છે મિત્રો, તો એમાંથી આપણે બહાર નીકળી આ ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે મજબૂત બને, દિવસે દિવસે પ્રગતિ કરે. નગરપાલિકામાં ભાજપનું ડેમેજ કંટ્રોલ, સાતે કોર્પોરેટર્સે રાજીનામા પરત ખેંચ્યા છે. 4 દિવસ પહેલા ધરી દીધા હતા રાજીનામા. જિલ્લા પ્રભારી સાથે બેઠક યોજ્યા બાદ રાજી થયા છે કોર્પોરેટર. ઉપેક્ષા થતી હોવાના આરોપ સાથે તેઓએ રાજીનામા આપ્યા હતા. ખાતરી મળ્યા બાદ રાજીનામા પરત ખેંચી લેવામાં આવ્યા છે.